હવે વાત કરીશું બકરી રહેલા ચાળાની રાજકોટના ધોરાજીમાં રોગચાળાએ માછા મૂકી છે શહેરમાં જાડા ઉલટી વાયરલ ઇન્ફેક્શનના તેમજ આંખ આવવાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ધોરાજીની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળો હાલ વધુ વકર્યો છે સરકારી હોસ્પિટલમાં હાલ રોજના ઇન્ફેક્શનના પાંચસો જેટલા કેસ આવી રહ્યા છે એક તરફ રોગચાળાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને બીજી તરફ આંખ આવવાનો વાવર પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે તેવામાં હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોનો અભાવ છે સ્થાનિકોનું કહેવું છે કે હોસ્પિટલમાં આંખના ડોક્ટર બાળકોના ડોક્ટર સર્જન તેમજ રેડિયોલોજિસ્ટનો અભાવ છે વારંવાર રજૂઆત કરવા છતાં હોસ્પિટલમાં ડોક્ટરો આવતા નથી જેથી હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરની ભરતી કરવા સ્થાનિકોએ માંગ કરી છે પેટના દુખાવાના સહિતના ઘણા બધા દર્દીઓ વધી ગયા છે અને હાલ ઓપીડી ખૂબ મોટી માત્રામાં થાય છે અને દર્દીઓ લાભ લે છે પણ અમારી રાજ્ય સરકારને વિનંતી છે કે ધોરાદીની સરકારી હોસ્પિટલમાં નિષ્ણાંત ડૉક્ટરનો અભાવ છે અહીંયા દવા લેવા આવ્યા છે સરકારી દવાખાનામાં આખું ઘર બીમાર છે અમારું ઝાડા ઉલટી ને હાઈકુનો બહુ રોગચાળો થઈ ગયું હતું પાણી ઠંડુ થઈ જાય એવું રાખવું બહારનો ખોરાક હમણાં ખાવાનો સાવ બંધ કરી દેવો સુરતમાં ચોમાસાની જમાવટની સાથે વકરેલા રોગચાળાએ વધુ એકનો ભોગ લીધો છે કાપુદ્રામાં તાવમાં સપડાયેલી વધુ એક મહિલાનું મોત થયું દશરથ નગરમાં રહેતા ધનીબેન બોરીચાને સાત જુલાઈના રોજ તાવ આવતા તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યાં પણ તેમણે તાવમાં રાહત ન થતાં ગઈ તારીખ સોળ જુલાઈના રોજ તેમને ખાનગી એમ્બ્યુલન્સમાં ભાવનગરની હોસ્પિટલમાં લઈ જવાયા હતા ત્યારે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા બનાવ બાદ ધનીબેનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ભાવનગર પોલીસે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી અકસ્માત મોતની નોંધ કરી હતી અને સુરત પોલીસને મોકલતા કાપોદ્રા પોલીસે તપાસ શરૂ કરી છે શહેરમાં અત્યાર સુધી રોગચાળાના કારણે સોળ લોકોના કરૂણ મોત નિપજ્યા છે